સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે આવેલ તપોવન વિદ્યા મંદિર દ્વારા આવનાર ધોરણ 10ની પરીક્ષાને લઈને મોક ડ્રિલ યોજાઈ હતી, જેમાં તલોદ સહિત તાલુકામાંથી 500 વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં 485 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। તલોદ ખાતે આવેલ તપોવન વિદ્યા મંદિર દ્વારા તારીખ 19/2/2023 ને રવિવારના રોજ આવનાર બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને પરીક્ષાને લઈને જે ડર રહેલો હોય છે તે માટે પરીક્ષાનું મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તલોદ તથા તાલુકામાંથી કુલ 500 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં આજે તપોવન વિદ્યા મંદિર ખાતે લેવાયેલ પરીક્ષામાં 485 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। તો વિદ્યાર્થીઓને પરીક્ષા લક્ષી માહિતી આપી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને પરીક્ષા પ્રત્યેનો ડર દૂર કરવામાં આવ્યો હતો। તો આબેહૂબ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં સુપરવાઇઝર સ્કવોડ ખાખી સ્ટીકર બારકોડ સ્ટીકર તથા સપ્લિમેન્ટરીની અંદર ભરવાની માહિતી અને પરીક્ષાને લઈને જે બાળકોમાં હાવ હોય છે જેને દૂર કરવાનો સારા દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો। તો તપોવન વિદ્યા મંદિર દ્વારા સ્કૂલ ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। તો વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી। તો આ મોક ડ્રિલ દ્વારા પરીક્ષા આપેલ બાળકોનો ઉત્સાહ વધ્યો છે અને પરીક્ષાને લઈને ડર દૂર થયો હતો। તો સારા સંચાલક હિતીશભાઈ સચિનભાઈ ધવલભાઈ સહિત સારાના આચાર્ય તથા સમગ્ર સારા સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। જીલ રાવલ JSTV સાબરકાંઠા। તપોવન વિદ્યામંદિર તલોદ એ હંમેશા વિદ્યાર્થીના હિતમાં કામ કરતી સંસ્થા છે। આ વર્ષે તપોવન વિદ્યા મંદિર તલોદ દ્વારા બોર્ડ મોક ડ્રિલ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર વિદ્યાર્થીને બોર્ડની જે પરીક્ષા આવનારી 2023ની પરીક્ષાનું એક મોક ડ્રિલ થશે, જેના અંદર વિદ્યાર્થીને સપ્લિમેન્ટરી બારકોડ સ્ટીકર ખાખી સ્ટીકર વગેરે કઈ રીતે ચોંટાડવા, કઈ રીતે પરીક્ષા આપવી બોર્ડની, બોર્ડનું આબેહૂબ વાતાવરણ મળી રહે જેથી કરી સ્કોડ મેમ્બર વગેરે વગેરે અહીંયા હાજર રહે છે, જેથી આવનારી પરીક્ષામાં વિદ્યાર્થીઓની અંદર જે ડર છે એ ડર દૂર થઈ જાય અને એ વિદ્યાર્થીઓના પર્સન્ટેજમાં અંદાજિત 5-7% વધારો થાય છે। ગઈ સાલ બી તપોવન વિદ્યા મંદિર તલોદે આવી પરીક્ષાનું આયોજન કર્યું હતું। તલોદ તાલુકાના વાલી મિત્રો અને શિક્ષક મિત્રોએ અમારા આ કામને ગઈ સાલે બી વખાણ્યું હતું અને એમને એવું કીધું હતું કે આ વખતે ખૂબ જ મોટા પ્રમાણમાં આનું આયોજન કરો જેથી કરીને વિદ્યાર્થીઓને મોટો ફાયદો થાય। આ વખતે અંદાજિત 485 જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષાની અંદર ભાગ લીધો છે અને વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહથી પરીક્ષા આપી રહ્યા છે અને એ વિદ્યાર્થીઓનો ડર દૂર થયો એવું અમને લાગી રહ્યું છે। હંમેશા તપોવન વિદ્યામંદિર તલોદના સંચાલક હિતેશભાઈ સચિનભાઈ અને ધવલભાઈનો એક ઉદ્દેશ રહ્યો છે કે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે કંઈક નવું અને કંઈક ફાયદાકારક કામ થાય એવું હંમેશા આ સંસ્થા કામ કરી રહી છે। ખરેખર તો મારા માનવા પ્રમાણે માધ્યમિક શિક્ષણ બોર્ડ જે પરીક્ષા લે છે એના કરતાં પણ ખૂબ જ સરસ આયોજન થઈ રહ્યું છે, સરાહનીય છે પ્રયત્ન। ગ્રામ્ય લેવલના બાળકોને જે આનો લાભ મળ્યો છે એ ખૂબ અભિનંદનીય છે। ચિંતનભાઈ અને એના જે સ્ટાફ મેમ્બરો છે બરાબર, એ સર્વેએ ખૂબ જ સારી મહેનત કરી છે અને એનું ફળ એમને મળે, તપોવનનું તપ ઉજાગર થાય એવી આશા રાખું છું। જય હિન્દ। ખૂબ જ સરસ, બાળકો માટે જબરજસ્ત પ્રયત્ન કરની ટીમ એટલે તપોવન વિદ્યા મંદિરની ટીમ બાળકોને એક વાતાવરણ દ્વારા એક સુંદર અનુભવ આપવાનો એક નિખાલસ પ્રયત્ન, બાળક પાછળ ખર્ચ કરવાની પણ તૈયારી, એની ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા, બાળકને લખવાની પદ્ધતિ, એને કઈ રીતે પેપર ફિલઅપ કરવાની, આવી નાનામાં નાની સૂચનાઓ પણ એમના દ્વારા જ્યારથી બાળક પ્રવેશ કરે છે 9 વાગ્યાથી લઈને તેની રિસીપ્ટની વ્યવસ્થા, આ દરેકે દરેકનો અનુભવ આપવાની જે એમની જે મથામણ હતી એ ખરેખર કાબિલેદાદ હતી।
એ બદલ એમની સમગ્ર ટીમને મારા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. પટેલ જીતેન્દ્ર કુમાર અમૃતભાઈ, આજે આપણે પરીક્ષા આપી, એમાં શું અનુભવ રહ્યો આપનો? આજે અમે ધોરણ 10ના વિદ્યાર્થીઓ છીએ, જેમાં અહીંયા બોર્ડનું નમૂનો આપવા આવ્યા છીએ, જેમાં અમારા 10ની બોર્ડની પરીક્ષા આપી. તેમાં અમને અમારો જે ડર હતો અમે ભાગી ગયો, કેવી રીતની વ્યવસ્થા હોય તે અમને ખબર પડી, એન્ડ પેપર કેમને પૂછાય છે એ બી ખબર પડી. તેથી અમે તપોવન વિદ્યા મંદિરનો આભાર માનીએ છીએ. આજરોજ તપોવન વિદ્યા મંદિરમાં મોક ડ્રિલ પરીક્ષામાં પેપર આપીને જે પરીક્ષાનો ડર હતો તે દૂર થયો, અને બોર્ડની પરીક્ષામાં કેવી વ્યવસ્થા હોય છે, બારકોડ સ્ટીકર ખાકી સ્ટીકર કેવો હોય છે એનાથી અમે પરિચિત થયા, અને બોર્ડની પરીક્ષા આપવા જતાં અમને ડર ઓછો લાગશે, અને માહિતી અમારી જોડે છે કે બોર્ડની પરીક્ષામાં કેવી રીતે આયોજન હોય છે, એટલે અમે આમ નિડર થઈને પરીક્ષા આપી શકશું. પહેલાં હું બોર્ડની પરીક્ષાથી ખૂબ જ ગભરાતો હતો, પરંતુ હવે મેં તપોવનની બોર્ડની પરીક્ષામાં પરીક્ષા આપી તો હવે હું હવે એવો અનુભવ કરું છું કે મેં બોર્ડની ખાકી સ્ટીકરો વગેરે અનુભવ કર્યા, તો તે મને હવે આવડે ટાઈમસર આવવાનું શીખવ્યું, અને તે બોર્ડની પરીક્ષામાં હવે તેવી મિસ્ટેક નહીં થાય ત્યાં અમે અને ટાઈમસર જવાનું અમે કાળજી લીધી, તે અમને બોર્ડની તપોવન